नन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये स्वामिनारायण मेकमन्त्रम् स्वामिनारायणमेकतन्त्रम् स्वामिनारायणमेकदेवम् स्वामिनारायणमानमामि ॐ अवतारिणे श्री स्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः ॐ श्री गुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री घनश्याम महाराज ने श्री हरिकृष्ण महाराज ने श्री स्वामी नारायण भगवान ने बधा भक्तों ने खूब भाव थी जय स्वामी नारायण वाला भक्तों मंदिर में प्रत्यक्ष स्वरूपे बिराजी मने ने तमने पोतानी दिव्य स्वरूपनु सुख आपी अभय दान वरसावता एवा पीवड़ा महाराज अपना सौ कोईना मोक्षना दाता प्राण प्यारा पूज्यपाद गुरुदेव तेमज लोहाधाम परिवार ना तमाम आत्मीय भक्तों ने परिवार एक बार भाव थी जय स्वामीनारायण वाला भक्तों आवती काले माक्षरवदी एकादशी नो दिवस छे मने तमने भगवान परब्रह्म पुरुषोत्तम नारायणे आ पृथ्वी पर पधारीने जे मंत्रनो जाप करवा माटे पोते पोताना मुखे जे मंत्र महामंत्र आप्यो ए मंत्र प्रागट्यने 218 वर्ष पूर्ण थाय छे। आम तो थई गया कारण के इंडिया में तो अत्यारे एकादशी थई गई अने महाराज तो इंडिया में मंत्र प्रागट्य कर्यो छे एटले आपणे એ જ દિવસમાં બેઠા છે ત્યારે વાલા ભક્તો ભગવાન સ્વામિનારાયણના જે સર્વોપરી કાર્યો છે મહારાજ સર્વોપરી કેમ છે એની અનેકાનેક લીલાઓ છે એક દ્રષ્ટિકોણથી જોઈએ એવું નહીં કે એક જ દ્રષ્ટિકોણથી ભગવાનને સર્વોપરી જોઈ શકાય મહારાજના કાર્યો મહારાજની લીલાઓ મહારાજના ઐશ્વર્ય પ્રતાપો ભગવાનના ભક્તો ભગવાનના સંતો ભગવાનના બાળકો એક એકને તમે કોઈ પણ દ્રષ્ટિથી જુઓ તો દરેકમાં એવું લાગે કે ભગવાન સ્વામિનારાયણે જે કાર્ય કર્યું એ આપણને બીજે જગ્યાએ જોવા ન મળે અને જ્યારે આજે મંત્ર પ્રાગટ્યની હમણાં મંત્રના ભગતે પદો પણ ગાયા કીર્તનો ગાયા અને મંત્ર પ્રાગટ્ય ભગવાને જ્યારે પોતે પોતાના મુખે કર્યો એ દિવ્ય ગાથા એ દિવ્ય ચરિત્રો એનું આપણે આજે ગાન કરી અને સ્વામિનારાયણ મહામંત્રનું પ્રાગટ્ય કેવી રીતે થયું એ કથાના માધ્યમે મહારાજની એ લીલાઓને આજથી 218 વર્ષ પૂર્વે જે મહારાજે પોતે પોતાના મુખે મંત્ર કેવી રીતે અને કયા પ્રસંગે કેવી રીતે પ્રગટ કર્યો એની દિવ્ય ગાથાનું હું તમે આસ્વાદન કરીશું એના માધ્યમે મને તમને પણ અંતરમાં નવો ઉત્સાહ અને ઉમંગ જાગે એવી આ મહારાજની દિવ્ય કથાઓ છે ભગવાનના ચરિત્રો એવા છે કે એને એકવાર નહીં પણ એકનું એક જ ચરિત્ર તમે 1, 5, 25, 50, 100 વાર સાંભળો પણ નિત્ય નવું નવું લાગે એ જ મહારાજની મોટાઈ છે એ જ મહારાજના ચરિત્રોની અંદર દિવ્યપણું છે પ્રગટપણું છે આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથે એમણે રચ્યો ગ્રંથના પંચમ કળશ અને વિશ્રામ છે ત્રીજો એની અંદર આ કથા એમણે ખૂબ વિસ્તારથી અને મહિમાન ભગવાનના સર્વોપરીપણા સાથે વિસ્તારથી એનું વર્ણન કર્યું છે
ત્યારે જ્યારે આજે મહામંત્રના પ્રાગટ્યના 218 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે હું ને તમે પણ એ લીલાને આજે યાદ કરીશું કે આજથી 218 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે મહામંત્રનું કેવી રીતે પ્રાગટ્ય કર્યું હતું એ દિવ્ય ગાથાનું આપણે આજે શ્રવણ કરવું છે, એનું આસ્વાદન કરવું છે. અહીંયાથી થોડી થોડી કડીઓ પણ તમને દર્શન થશે, સાથે સાથે ગાન કરીશું અને આપણે પણ એ લીલાના સાક્ષી બનીશું. તમે બધા આજે ભૂલી જજો કે આપણે આજે લોયા ધામમાં બેઠા છીએ કે અહીંયા બેઠા. આજે પણ આપણે પણ મહારાજની એ 218 વર્ષ પૂર્વેની જે ફરેણીની સભા છે એ સભામાં હું ને તમે મહારાજના સાનિધ્યમાં બેઠા છીએ અને એ લીલાને પ્રત્યક્ષ ભાવે આપણે જોઈ રહ્યા છીએ, પ્રત્યક્ષ ભાવે લીલાના સાક્ષી છીએ. એવા ભાવથી જો આનું આસ્વાદન કરીશું તો આપણને પણ અહોભાવ થશે. કહે અચિંત્યાનંદજી સુણો ભૂપતિ સદગુણ ધામ, કહે અચિંત્યાનંદજી સુણો ભૂપતિ સદગુણવાન, શીતળદાસ તણુ કહો પામી પ્રસંગ શુભ આખ્યાન. ઝરણા પરણાના નિવાસી એક વિપ્ર જગથી ઉદાસી, ઝરણા પરણાના નિવાસી એક વિપ્ર જગથી ઉદાસી, ઝરણા પરણાના નિવાસી કવિપ્ર જગત થી ઉદાસી, ઝરણા પરણાનારે નિવાસી એ કવિપ્ર જગત થી ઉદાસી. હે ઋષિ એકલ શૃંગી ના વંશી, ઋષિ એકલ શૃંગી ના વંશી જેવા ઈશ્વર ના હોય અંશી, જેવા ઈશ્વર ના હોય અંશી અંગે ધારી વૈરાગી નો વેશ, ચાલ્યા ફરવાને દેશ વિદેશ, અંગે ધારી વૈરાગી નો વેશ જોઈને ચાલ્યા ફરવાને દેશ ધારી વૈરાગી નો વેશ, ચાલ્યા ફરવાને દેશ વિદેશ, અંગે ધારી વૈરાગી નો વેશ ચાલ્યા ફરવાને દેશ વિદેશ. હે જાણે જોવો તે રથ ના સ્નાન, જાણે જોવો તે બિહારીલાલજી મહારાજ કળશ 5 અને વિશ્રામ 3ની અંદર આ આખ્યાન લખે છે, સ્વામિનારાયણ મહામંત્રની પ્રાગટ્યની કથા લખે છે. અચિંત્યાનંદ વર્ણી અભેસી રાજાને આ કથા સંભળાવે છે. એમાં શીતળદાસજીનું આખ્યાન છે. શીતળદાસજી કોણ હતા? તો ઝરણા પરણાના નિવાસી હતા, બ્રાહ્મણ જ્ઞાતિમાં પ્રગટ થયેલા હતા, જગતથી ઉદાસી હતા. એના અંતરમાં એક જ તાન હતું કે આ દેહ કરીને પ્રગટ ભગવાનને પામવું છે, પ્રગટ ભગવાનને મળવું છે. એકલ શૃંગી ઋષિના વંશમાં આવતા હતા. જાણે એના સદગુણો જોઈને એવું લાગે કે જાણે ઈશ્વરના કોઈક અંશ ના હોય એવા એના સદગુણો હતા. બ્રાહ્મણ તો પોતે હતા જ,
जगत थी विरक्त हता, ब्रह्मत्व ने धारी रहेला हता, अने सहज साचा ब्राह्मण नु एज छे के जेमा ब्रह्मत्व होय एने ब्राह्मण कहेवाय। जेने कंईक भगवान ने पाममानी इच्छा होय, जे भगवान ने पाममा मथता होय, आ शीतळदास ए पण जगत थी उदासी हता। जगत नी अंदर कोई जग्या नी वृत्ति हती नहीं, एना अंतरमा बस एक प्रगट भगवान ने मेळवानी इच्छा हती। अने एना कारणे शुं कर्युं, अंगे धारी वैरागी नो वेश चाल्या फरवाने देश विदेश, नक्की कर्युं के बस आ संसार मां रहेवुं नथी, आ देह करीने प्रगट भगवान ने पामवुं छे, प्रगट भगवान ने मारे मळवुं छे। माटे अंतरमां भगवान ने पाममानी झंखना छे, देह करीने जे संसारिक वेश ने त्याग कर्यो छे अने वैरागीनो वेश साधु महात्मानो वेश एने धारण कर्यो छे, भगवा भगवी कंथाओ भगवा धोती काशाय अंबरोने धारण करीने नक्की कर्युं छे कि आ देह करीने प्रगट भगवान ने पामवुं छे। अने साचो मुमुक्षु तो एज छे कि जेने मनुष्य देह पाम्या पछी जेने भगवान पाममानी इच्छा ज नथी थती, जेने भगवान भेटवानी इच्छा ज नथी थती, अने आ जगतना ज सुखमां जे मस्त छे, आ जगतना ज सुखो जेने जोईए छे, एने तो क्यारे भगवान साथे केम भेटो थाय। हुन तमे कदाच सत्संगनी अंदर ભગવાનની કૃપાથી જન્મ્યા હશો, કદાચ કોઈ સત્સંગમાં જન્મ ન પણ મળ્યો હોય, પણ હું ને તમે તો કંઈ આવી રીતે સાધના કરીને કે આપણે જન્મતાથી નક્કી કર્યું હતું કે મારે પ્રગટ ભગવાનને પામવું છે, મળવું છે, અને એના માટે જગતથી ઉદાસ ત્યાગાશ્રમનો વેશ ધારણ કરીને ભગવાનને પામવા માટે નીકળેલા બ્રાહ્મણ છે, સાધુ મહાત્માનો વેશ ધારણ કર્યો છે, અંતરમાં પ્રગટ ભગવાનને પામવાની ઈચ્છા છે, ઘર છોડી ભગવા કપડાને ધારણ કરી ત્યાગાશ્રમનો વૈરાગીનો વેશ ધારણ કરીને દેશાંતરોમાં ફરવા નીકળી ગયા છે। અંતરમાં એક અભિલાષા છે કે મોટા મોટા તીર્થસ્થાનોમાં ફરીશું, અને પ્રગટ ભગવાન જો મળી જાય તો પ્રગટ ભગવાનને મારે પામવું છે, એવી અંતરમાં તમન્ના છે, એક તલસાટ છે કે મને ભગવાન ક્યાં મળશે, તો મોટા મોટા તીર્થસ્થાનોમાં ફરીશ, ત્યાં મને કોઈક ભગવાન મળી જશે। અને મહારાજ પણ જે સાચો મુમુક્ષુ છે, જેને અંતરની સાચી લગની છે, તો એને ભગવાન એનો રસ્તો ભગવાન કરી જ આપે છે, પણ જેનો નિશ્ચય જ ખોટો છે, જેને અંતરમાં કોઈ એવો દ્રઢ નિર્ધાર જ નથી, એ માર્ગનો કોઈ પ્રયત્ન જ નથી, એને મળે કેમ? એક આ જગતની પણ કંઈક સિદ્ધિ મેળવવા માટે માણસ આમ એને કંઈ રસ્તો ના દેખાતો હોય આગળ, તોય કેટલો મથે છે। આ તમે સાયન્ટિસ્ટો જુઓ તો એને કંઈ ખબર ના હોય આગળ શું થશે ને આપણે આમાં સિદ્ધિ પામશું જ કે કેમ, પણ એ તો પ્રયોગો કર્યા જ કરે છે, કર્યા જ કરે છે। એક બે પાંચ પચીસ લાખો આજે આપણે લાઇટોમાં બેઠા છીએ, તો જે લાઇટ જેણે શોધી એડિસને, એણે બલ્બ એક બલ્બ કરવા માટે કેટલા પ્રયત્નો કર્યા, એવું કહેવાય છે લાખો પ્રયોગો કર્યા ત્યારે એકવાર બલ્બ હળગ્યો, એક વાર કર્યો, બે વાર કર્યો, પાંચ વાર, દસ વાર, પચીસ વાર, પચાસ વાર, હો 200, 1000, 5000, તોય ના થાક્યો તો એની કેટલી શ્રદ્ધા હશે? એને એક આ લોકનું ભૌતિક સંશોધન કરવા માટે પણ એ પોતાની જિંદગી એને ખપાવી નાખે છે, એના માટે કેટલી એને શ્રદ્ધા ને કેટલી લગ્નની કેટલી ધગશ ઉત્સાહ કેટલો હશે? બાકી તમે કોઈ પણ કાર્ય એક વાર કરો, પાંચ વાર કરો, સો વાર કરો, પછી તો તમને એમ થાય ને હવે તો આ નહીં જ થાય, પછી આપણી હિંમત રહે, પણ એની કેટલી હિંમત ને કેટલો વિશ્વાસ હશે કે લાખો પ્રયોગો કર્યા, એવું કહેવાય લાખ પ્રયોગ કર્યા હશે ત્યારે બલ્બ હળગ્યો હશે, તો એને એને એના માર્ગનો પણ એને કેટલો ઉત્સાહ, ઉમંગ ને કેટલી શ્રદ્ધા, ત્યારે વસ્તુ શક્ય બને છે। જો કે ભૌતિક સિદ્ધિ માટે પણ માણસ આટલી મહેનત કરતો હોય તો આ મને તમને તો ભગવાન પામવા છે, આત્યંતિક કલ્યાણ જોઈએ છે, ભગવાનના ધામમાં જવું છે, છેલ્લો જન્મ કરવો છે, તો આપણી સાધના કેટલી, એના માટેનો આપણા અંતરમાં તલસાટ કેટલો, ભગવાનને મોટા કેમ રાજી થાય, એના માટે મારે શું કરવું, ઘટેનું શું ના કરવું, એમાં એલું મારા ને તમારા અંતરમાં કેટલો તલસાટ હશે, એ સામે જોઈએ તો આપણને લાગે કે આપણી મુમુક્ષુતા કેટલી પાંગરી છે, એને હજી કેટલી વધારવાની જરૂર છે। શીતળદાસને અંતરમાં ઉત્સાહ અને ઉમંગ છે કે ઘર જગતથી વિરક્ત છે, ભગવાનને પામવાની ઝંખના છે, જગતનો ત્યાગ કરી ભગવાન
વસ્ત્રો ધારણ કરી, વૈરાગીનો વેશ ધારણ કરીને ભગવાનને શોધવા માટે નીકળી પડ્યા છે. અને મહારાજ સ્વયં ભગવાન પણ વચનામૃત વર્તાલનું 19મું મહારાજ કે જ્યારે જ્યારે આ જીવને મનુષ્યનો જન્મ આ પૃથ્વી પર આવે છે ત્યારે પ્રગટ ભગવાન કાં તો પ્રગટ ભગવાનને ધારેલા મોટા એકાંતિક સત્પુરુષ એ જરૂર આ પૃથ્વી પર વિચરણ કરતા હોય ને કરતા જ હોય, ક્યારે આ પૃથ્વી વાંઝણી રહેતી નથી. અને એવા સત્પુરુષ કે એવા ભગવાનને આ પૃથ્વી પર છે એના કારણે જ આ પૃથ્વી સ્થિર ટકી રહી છે, નહીંતર પૃથ્વી પણ આ જીવ આ જગતના પાપને સહન પણ નથી કરી શકતી. પણ કોઈક એવા ઓલિયા પુરુષ, કોઈ એવા મહાસત્પુરુષો કે એવા ભગવાન આ પૃથ્વી પર વિચરે છે, એના પાવન ચરણોને કારણે પૃથ્વી પણ સ્થિર રહે છે. શીતળદાસ આવી રીતે નક્કી કરીને તીર્થાટન કરે છે, એક પછી બીજા, બીજા પછી ત્રીજા. કોઈને પૂછે છે ભગવાન મને મળશે, ભગવાન ક્યાં હશે, તમે કોઈને ભગવાન જોયા છે? આવી રીતે ફરતા ફરતા, અનેક સ્થાનોમાં ફરતા ફરતા પશ્ચિમ દેશની વિશે કહેતા ગુજરાત પ્રાંતમાં આવે છે. આખું ઠેઠ હતા ઉત્તર બાજુના, ત્યાંથી ફરતા ફરતા ઠેઠ ગુજરાત બાજુ પધારે છે. અને ત્યાં એમણે વાત પૂછતા કોઈને પૂછ્યું ત્યારે એને કોઈના દ્વારા સાંભળવા મળ્યું કે અત્યારે પ્રગટ ભગવાન રામાનંદ સ્વામી સ્વરૂપે આ પૃથ્વી પર વિચરે છે. અને આમને તો મુમુક્ષુ હતા, ભગવાનની શોધમાં નીકળેલા, અને એને કોઈ કીધું કે રામાનંદ સ્વામી કરીને પ્રગટ ભગવાન અત્યારે પૃથ્વી પર વિચરે છે. પૂછ્યું કે કઈ બાજુ છે? કીધું કે અત્યારે સોરઠ પંથકની અંદર, સોરઠ દેશમાં, જૂનાગઢ પ્રદેશમાં એ વિચરે છે. કંઈક મુમુક્ષુ એને ભગવાન માનીને સેવે છે, એના પ્રતાપે કંઈક જગતમાંથી વિરક્ત થઈને ભગવાનમાં જોડાઈ જાય છે, એવા એ પ્રગટ ઓલિયા પુરુષ ઘણા એને ભગવાન પણ કહે છે અને એના આશ્રિતોને પ્રગટ ભગવાન માનીને સેવે છે. આવી જ્યારે એના અંતરમાં વાત સાંભળી ત્યારે એને પણ તલસાટ જાગ્યો કે મારે ચોક્કસ જો એ ભગવાન હોય તો મારે એને મળવું છે. એમ કરતા કરતા તેના દર્શન કરવાને કામ ચાલી આવ્યા તે ફણેણી ગામ. તેના દર્શન કામ ચાલી આવ્યા તે ફણેણી ગામ. તેના દર્શન કરવાને કામ ચાલી આવ્યા તે ફણેણી ગામ. તેના દર્શન કરવાને કામ ચાલી આવ્યા તે ફણેણી ગામ. ઓ કહી ત્યાં કોઈ એ વાત એ હ, કહી ત્યાં કોઈ એ વાત એ હ. રામાનંદ તજી ગયા ફણેણી ગામ. તેના દર્શન કરવાને કામ ચાલી આવ્યા તે ફણેણી ગામ. ચાલી આવ્યા તે ફણેણી ગામ. ચાલી આવ્યા તે ફણેણી ગામ. પૂછતા પૂછતા ખબર પડી કે અત્યારે રામાનંદ સ્વામી સોરઠ દેશની અંદર ફરેણી ગામમાં લગભગ વિચરણ કરતા હોવા જોઈએ. પૂછતા પૂછતા ફરેણી આવે છે અને ફરેણીના ગામની પાદરમાં આવીને એને એમ થયું કે એને વાતાવરણ એવું જોયું કે અહીંયા તો કોઈ ભગવાન હોય તો આમ ખુશ વાતાવરણ હોય, આનંદ આનંદ હોય, પણ અહીંયા તો બધા શોકમગ્ન દેખાય છે, આવું કેમ હશે? કોઈક પાદરની અંદર હજી પ્રવેશ કરે છે ગામમાં, હજી અંદર આવ્યા નથી, ત્યાં કોઈ ગામ લોકો પસાર થતા હશે અને પૂછ્યું કે રામાનંદ સ્વામી કરીને પ્રગટ ભગવાન આ દેશમાં વિચરે છે અને મેં સાંભળ્યું છે અત્યારે ફરણી ગામમાં છે, વાત સાચી છે? ત્યારે પેલા જેને સામા મળેલા એણે કીધું કે તમારી વાત તો એકદમ સાચી છે, રામાનંદ સ્વામી પ્રગટ ભગવાન હતા, આ પૃથ્વી ઉપર વિચરણ કરતા હતા. આને થયું કે હતા કેમ શબ્દ વાપરે છે, હજી તો છે એવી વાત સાંભળીને તો હું અહીંયા આવું છું. ત્યારે પેલાએ કીધું કે બસ આ તમને જે કંઈ શોકમગ્ન વાતાવરણ દેખાય છે એનું કારણ પણ એ જ છે કે સદગુરુ રામાનંદ સ્વામી બસ અક્ષર નિવાસી થયા છે, સ્વધામ ગમન કર્યું છે. આ લોકમાં એણે પંચભૌતિક દેહ છોડીને
ભગવાનના ધામ પ્રત્યે સીધા આવ્યા છે અને એના 13 દિવસ પૂરા થયા છે આજે. અને એના કારણે અમે સૌ કોઈ પણ શોકમગ્ન છીએ. અને એ પોતે સ્વયં ભગવાન હતા, અમે બધા એની ભક્તિ આરાધન પૂજન કરતા હતા, એનું દર્શન પૂજન સેવન કરીને અમે પણ એના આશ્રિતો હતા. પણ આજે એ અમારી વચ્ચે નથી રહ્યા, દેહ કરીને આજે એ અક્ષરધામમાં નિવાસ કરીને ગયા છે. માટે તમે અહીંયા આવ્યા છો તો એમના સ્થાને અત્યારે એક વરણી ગાદીએ બેઠા છે, એનું નામ સહજાનંદ સ્વામી છે, નારાયણ મુનિ છે. એમના સ્થાને તેઓ અત્યારે બધી ધર્મની ધૂરા સંભાળી રહ્યા છે. તમારે જો એના દર્શન કરવા હોય તો આવો, તમને એના દર્શન થશે. શીતળદાસને થયું કે હવે અહીંયા સુધી આવ્યો જ છું તો એમને મળતો જાઉં અને એના પણ દર્શન કરું. આવીને મહારાજને વંદના કરી છે, પગે લાગ્યા છે, મહારાજના દર્શન કર્યા. મહારાજની ઉંમર તો જોઈ, એટલે 18-19 વર્ષની મહારાજની ઉંમર, 21 વર્ષની. હવે જોઈએ તો 21 વર્ષના ઉંમરને જોઈને આ તો મોટા વૈરાગી હતા, બ્રાહ્મણ હતા, ત્યાગી મહાત્મા હતા. કેટલાય આખા ભારતમાં તીર્થો ફરતા ફરતા રામ ભગવાનની શોધમાં આવેલા. એને થયું કે ઓહો, આ તો એમના સ્થાને બેઠેલા કોઈ યુવાન વર્ણી છે, એમને તો હજી શું હશે. કે વિશેષ એમાં બહુ ભાવ ના થયો પેલા, પણ મહારાજ તો અંતર્યામી હતા, ભગવાન તો સર્વાંતર્યામી છે. મહારાજ જાણે છે કે આ મુમુક્ષુ છે, ભગવાનની શોધમાં નીકળ્યા છે, જગતથી વિરક્ત છે, ઘર સંસાર છોડીને અનેક તીર્થાટન કરતા કરતા અહીંયા આવ્યા છે. ભગવાને કીધું એને ઉતારો પાણી કરાવ્યા. મહારાજ કે તમે અત્યારે કઈ વાંધો નહીં, આવ્યા છો દૂર દેશાંતરથી, ઉતારા પાણી કરો, તમારા અંતરની ઈચ્છા પૂર્ણ થશે. સાધુ એવા વિચાર તે લાવ્યા, રામાનંદ સ્વધામ સીધા આવ્યા. પણ એટલે પછી એને વિચાર થયો, કોને? શીતળદાસને. એમાં લખે છે, સાધુ એવા વિચાર તે લાવ્યા, રામાનંદ સ્વધામ સીધાવ્યા. સાધુ એવા વિચાર તે લાવ્યા, રામાનંદ સ્વધામ સીધાવ્યા. પણ સાધુ છે તે હના ધન્ય, પણ સાધુ છે તે દર્શન કર્યા. મહારાજની ઉંમર તો નાની હતી, પણ મહારાજની આભા એવી હતી, મહારાજનો પ્રભાવ એવો હતો, મહારાજનું તેજ એવું હતું. એને થયું કે રામાનંદ સ્વામી, હું જેના દર્શન માટે અહીંયા સુધી આવ્યો એ તો જતા રહ્યા, પણ હવે તો જે મારા જેવા નસીબ હશે, મારા જેવા ભાગ્ય હશે એ થયું. પણ આ વરણી પણ બેઠેલા છે, કોઈ સામાન્ય તો નથી, આ બધા એના સાધુઓ, મુક્તાનંદ સ્વામી,
રામદાસ સ્વામી આ બધા સાધુઓના દર્શન કર્યા, એમની સાધુતા જોઈ, એમની નિર્મળતા જોઈ, ત્યારે એને સાધુતા તરફ એમને ખેંચાય. એને થયું કે નક્કી આ સાધુ કોઈ સામાન્ય તો નથી, સાધુઓ સારા છે. પણ સાધુ છે તેના ધન્ય કરું તેને તો પ્રથમ પ્રસન્ન. આ રામાનંદ સ્વામી ભગવાન જો હોય તો એના સાધુઓ પણ કોઈ સામાન્ય તો ન જ હોય, એના સાધુઓ પણ મહાન જ હશે. અને એના દર્શન માત્રથી પણ અંતરમાં શાંતિ તો થાય એવા છે. માટે મારી જે યાત્રા છે ભગવાનને પામવાની, મારે જે પામવું છે ભગવાનને, પણ હવે તો રામાનંદ સ્વામી તો જતા રહ્યા, પણ ભગવાનને પામવા હવે હું આગળ જઈશ, પણ એ પહેલાં મારે શું કરવું છે? તો પણ સાધુ છે તેના ધન્ય કરું તેને તો પ્રથમ પ્રસન્ન. સૌથી પહેલાં મારી સાધના યાત્રાને પૂર્ણ કરતાં આગળ ધપાવતા પહેલાં એમના સાધુઓને રાજી કરવા છે. શીતળદાસ એ કોઈ રામાનંદ સ્વામીને ઓળખતા નથી, એ મહારાજને ઓળખતા નથી, એ સંતોને ઓળખતા નથી, પ્રથમ દર્શન જ છે. પણ એના અંતરમાં એટલું ચોક્કસ થયું કે મારે ભગવાનને ભેટવું હશે, ભગવાનને પામવું હશે, તો પહેલાં ભગવાનને પામેલા બધા સાધુ હોય તો રામાનંદ સ્વામી ભગવાન હતા, એને પામેલા બધા સાધુઓ છે, એને સેવેલા બધા સાધુઓ છે, એના કૃપાપાત્ર આ બધા સાધુઓ છે, તો સૌથી પહેલાં હું એને પ્રસન્ન કરું, એને રાજી કરું. જો એ સાધુ રાજી થશે ને તો મને ચોક્કસ ભગવાન મળશે. આવું એક શીતળદાસના અંતરમાં પણ ભાવ થયો, આવું એણે પણ નક્કી કર્યું. અને મને તમને અથવા તો આ પૃથ્વી પર આજ સુધી જેને કોઈને પણ ભગવાન મળ્યા છે એને સૌથી પહેલાં કોઈક સાધુને સેવ્યા છે, કોઈ સાધુને રાજી કર્યા છે, કોઈ સાધુના જીવનો અંતરથી રાજીપો લીધો છે એને જ ભગવાન મળ્યા છે. કોઈ સીધો ભગવાનને મળ્યો એવો આજ સુધી ગુણાતીતાનંદ સ્વામી કે અમે નથી જોયો, તો બીજા આપણે તો ક્યાંથી જોયા હોય? અને આપણે માર્ગે ચાલવા પ્રયત્ન કરીએ તો મને કેમ મળે, આપણને કેમ મળે? કારણ કે સ્વામી કે આજ સુધી કોઈ એવો જીવ સાધુ વિના ભગવાનને પામ્યો એવો સ્વામી કે જોયો જ નથી. જેને કોઈને પણ પૂર્વે ભગવાન મળ્યા, આજ વર્તમાન કાળે મળ્યા છે કે ભવિષ્યમાં જેને મળશે એને પહેલાં કોઈક સાધુ મળશે, એમાં એણે જીવ જોડ્યો હશે, સાધુને સેવા કરીને રાજી કર્યા હશે, તો એનાથી ભગવાન મળશે. પૂર્વના કોઈ પણ આપણે પ્રસંગો જોઈએ, ધ્રુવજી એને ભગવાનને મેટવા માટે અંતરમાં તમન્ના જાગી કે ભગવાનને પામવું છે, નીકળી ગયા ઘર છોડીને, રાજ છોડીને. નાની ઉંમર નારદજી રસ્તામાં મળ્યા કે એમ થયું તને એટલે આ નાની ઉંમરે શું તને જંગલમાં જવાનો ઘાટ થયો? એણે બધી વાત કરી, તને તારું અડધું રાજ અપાવું, ચાલ પાછો, આ ઉંમરે કોમળ તારું કોમળ શરીર છે, બાલ્યાવસ્થા છે, જંગલમાં તો કેવા હિંસક પશુઓ પ્રાણીઓ, ત્યાં કોઈ જમવાનું ખાવાનું પણ ન મળે, તારા જેવા કોમળ બાળકને તો એક દિવસમાં બધું ઉપર પહોંચાડી દેશે. પણ ધ્રુવજીએ નક્કી કર્યું કે ના, મારે તો પાછું જવું જ નથી, હવે મારે રાજ્ય ના ખપે, હવે તો મારે ભગવાનનો જ ખોળો જોઈએ, મારે પિતાનો આ લોકના નાશવંત પિતાના ખોળે મારે બેસવું નથી, મારે તો હવે પરમ પિતાના જ ખોળે બેસવું છે. એનો દ્રઢ નિર્ધાર ને દ્રઢ સંકલ્પ જોયો તો નારદજી પણ રાજી થઈ ગયા. નારદજીને થયું કે ઓહો, છે બાળક પણ એની દ્રઢતા એની તમન્ના કેટલી છે, એને જંગલના પશુ પંખીઓનો ડર નથી, એને મૃત્યુનો ભય નથી, એને ખાવા પીવાની ચિંતા નથી, એને બસ અંતરમાં એક ભગવાનને જ પામવાની દ્રઢતા છે. ત્યારે નારદજી એને મંત્ર નારદજીએ આપ્યો કે તું જંગલમાં જઈને જે સાધના કરે ને ત્યારે આ મંત્રનો જાપ કરજે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, એમ કરીને એને મંત્ર આપ્યો. નારદજી થકી મંત્ર પામ્યા. નારદજીને વંદના કરી કે તમે મારા ગુરુ છો, તમે મને આશીર્વાદ આપજો કે હું મારા રસ્તે સફળતાથી પાર પામું, મને ભગવાન મળે. ત્યારે નારદજીએ આશીર્વાદ આપ્યા અને ધ્રુવજી ભગવાનને પામવા જંગલમાં જઈને તપશ્ચર્યા કરી અને એને નાની ઉંમરે ભગવાન મળ્યા. જે કોઈને ભગવાન મળ્યા છે અને કોઈને કોઈ પહેલાં સાધ સંત મહાત્મા મળ્યા છે એની સેવા કરી એનો રાજીપો કર્યો એને જ ભગવાન મળ્યા છે. પૂર્વના પ્રસંગો જુઓ કે આજ વર્તમાન કાળે હું તમે જુઓ મને તમને જે કંઈ ભગવાનનું થોડું ઘણું પણ સુખ આવતું હશે, અનુભવાતું હશે, એટલા મેન તમે ભગવાનના મોટા સત્પુરુષોને રાજી કર્યા હશે, એટલું મને તમને એટલું સુખ આવતું હશે. એનાથી આપણા આદિગુરુ સદગુરુ મુક્તાનંદ સ્વામી એમણે પણ પોતાના જીવનથી દર્શાવ્યું, એને ભગવાન પામવાની ઈચ્છા હતી. કેટલા સદગુરુને ખોળતા ખોળતા રામાનંદ સ્વામી પાસે આવ્યા અને રામાનંદ સ્વામીને સેવા કેવા સેવા, પ્રગટ ભગવાન જાણીને એની સેવા કરી, પ્રગટ ભગવાન જાણીને ઉપાસના કરી. એ જેમ રામાનંદ સ્વામીની મરજી એમ એમનું જીવન થયું. તો જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આખા ભારતભરમાં કોઈ જગ્યાએ ન બંધાણા, કોઈ જગ્યાએ ન ગયા,
એ ભગવાન રામ મુક્તાનંદ સ્વામીની સાધુતાથી બંધાઈને કાયમ માટે ત્યાં રહી ગયા. જેણે કોઈને પણ સદગુરુને સેવા નથી, સદગુરુનો જીવથી રાજીપો લીધો નથી અને ભગવાન મળનારા નથી, એને મળતા નથી. અહીંયા શીતળદાસે પણ નક્કી કર્યું કે આ ભગવાન રામાનંદ સ્વામીના સાધુઓ મહાન છે, માટે સૌથી પહેલાં એને પ્રસન્ન કરું, એને રાજી કરું, અને એ રાજી થશે ને પછી હું આગળ ચાર ધામમાં કે જ્યાં મારે જવું ઘટશે ત્યાં જઈશ અને ભગવાનની ખોળ મેળવીશ. એમ કરીને એમ કરતાં રાત્રિ પછી ત્યાં જ રોકાવાનું નક્કી કર્યું. રાત્રિ રોકાયા છે, આખી રાત ભગવાનનું સ્મરણ કરે છે. નીલકંઠ વર્ણિની એ મનોહર મૂર્તિને અંતરમાં સંભાળે છે કે ઉંમરમાં નાના છે પણ એનું દિવ્ય તેજ, એનું જ્ઞાન, એની વાણી, એના શબ્દો, એના મીઠા શબ્દો એની આખી રાત એના અંતરમાં ગુંજ્યા કર્યા. બીજે દિવસે રામાનંદ સ્વામીનું 14મી સભા હતી. આખા એ રામાનંદ સ્વામીના તમામ ત્યાગી ગ્રહી શિષ્યોની મોટી વિશાળ સભા હતી. મહારાજ એ સભાની અંદર ઊંચા સિંહાસન ઉપર બિરાજમાન હતા અને તમામ સભામાં આવીને બેઠેલા છે. સભા સજી છે, એમાં સભામાં આવીને શીતળદાસ પણ આવીને સભામાં બેઠા છે. અને મહારાજ 21 વર્ષની ઉંમરે આખી મોટી લાખોની સભાને મહારાજ ઉપદેશ આપી રહ્યા છે. રામાનંદ સ્વામીનો શોક બધાના અંતરમાં છે, એને ટાળવાની વાતો કરે છે. ભગવાન ધર્મ નિયમનો ઉપદેશ આપે છે, જીવાત્માનું કલ્યાણ કેમ થાય એની વાતો કરે છે. શીતળદાસ જ્યારે સભામાં બેસીને વાતોને સાંભળે છે ત્યારે એને થયું કે આ વાતો જે 21 વર્ષની ઉંમરે તો હજી ભર જુવાનીના ઉંમરે હોય એને તો ભગવાનનું જ્ઞાન કેટલું હોય, પણ આ જે વાતો કરે છે એના અંતરમાંથી જે શબ્દો નીકળે છે એ કોઈ વાચ્યાર્થ કે ખાલી આમ બોલીને સાંભળીને કરેલા શબ્દો નથી, એના અંતરના શબ્દો છે. હું તમે જ્યારે વાત કરીએ ત્યારે આપણે વાત વાચ્યાર્થ હોય, થોડું વાંચ્યું હોય, જોયું હોય, કહીએ, બોલીએ, સાંભળીએ એવું હોય, પણ ભગવાનના મોટા સત્પુરુષો થોડું બોલે પણ તો એના અંતરમાં એ અનુભવની વાણી હોય. અંતરમાં રહીને મહારાજ બોલતા હોય ત્યારે આપણના અંતરમાં થોડી પણ વાત કરે તો તરત આપણું અંતર વિંધાઈ જાય છે. જીવને એવું થાય છે કે મારે ભગવાનના માર્ગે ચાલવું છે. શીતળદાસને પણ થયું કે આમ નીલકંઠ વર્ણી સહજાનંદ સ્વામી ઉંમરમાં નાના છે પણ કોઈ સામાન્ય નથી, એ તો જાણ્યા મોટા પુરુષ, સાક્ષાત ભગવાનને મોટા સત્પુરુષ જાણ્યા. ચિત્ત પછી નક્કી કર્યું કે કંઈ વાંધો નહીં, દર્શન થયા, વાતો સાંભળી, હવે અહીંયાથી હું આગળ જાઉં અને મારા રસ્તે આગળ જાઉં એમ કરીને આગળ જવાનો વિચાર કરે છે, પોતાની યાત્રા આગળ ચલાવવાનો. પણ જ્યાં આગળ જવાનું નક્કી કરે છે ત્યારે મહારાજ બોલ્યા. મહારાજ તો અંતર્યામી હતા, મહારાજ જાણી ગયા કે આ શીતળદાસ સંન્યાસીના અંતરમાં શું ઘાટ થાય છે. મહારાજ કે કરો ચાલવાનું ચિત્ત, કેમ કરો, કેમ ઉતાવળ એમ. મહારાજ કે ચાલવાનો શા માટે સંકલ્પ કરો છો, અહીંયાથી આટલી બધી ઉતાવળ શા માટે કરો છો, હજી ગઈકાલે તો તમે આવ્યા છો અને આટલા જલ્દી ક્યાં જશો. ત્યારે પેલા શીતળદાસ સાધુ બે હાથ જોડીને મહારાજને કહેવા લાગ્યા કે મારી વિનંતી સાંભળો મુનિનાથ, હે મહારાજ તમે મારી વિનંતી સાંભળો. રામાનંદના દર્શન કાજ અહીં આવ્યો હતો હું તો આજ, અતિ આશા તે નિષ્ફળ થઈ, પ્રભુ ખોળો બીજે સ્થળ જઈ. હે મહારાજ હું તો રામાનંદ સ્વામીના દર્શનની આશાએ આવ્યો હતો પણ એ તો હવે આ પૃથ્વી પર રહ્યા નથી, માટે હવે હું મારી આશા નિષ્ફળ ગઈ. હવે મારી આ સ્થાનની રામાનંદ સ્વામી માટેની આશા તો નિષ્ફળ ગઈ પણ હવે બીજા સ્થાનમાં જઈને હું બીજે મારું કાર્ય આગળ પૂર્ણ કરું. ત્યારે મહારાજ કહે છે કે મહારાજ સુણી બોલ્યા શ્રીજી મહારાજ રામાનંદને મેળવું આજ. મહારાજ કે આજે તમને રામાનંદ સ્વામીને મેળવી આપીએ, કરો આજ અહીં સ્થિર વાસ, થશે પૂર્ણ તમારી તે આશ. મહારાજ કે આજે અહીંયા રોકાવ, તમારી આશા પૂર્ણ કરીશું મહારાજ કે અમે. અને જ્યારે મહારાજના મુખે આટલું સાંભળ્યું ત્યાં તો પેલા સાધુરામને થયું કે શું વાત કરે છે. કહે સાધુ મળે રામાનંદ, ત્યારે તો અતિ ઉપજે આનંદ. કહે સાધુ મળે રામાનંદ, ત્યારે તો અતિ ઉપજે આનંદ. ઓ સુણી બોલિયા સુંદર શ્યામ, સુણી બોલિયા સુંદર શ્યામ,
આનંદ ત્યારે તો યતિ ઉપજે આનંદ ત્યારે તો યતિ ઉપજે આનંદ મહારાજ કે તમને રામાનંદ સ્વામીના આજે જ અહીંયા દર્શન કરાવી આપીએ શીતળદાસને થયું ઓહો હો મને જો રામાનંદ સ્વામીના આજે જ દર્શન થાય તો એનાથી મોટા મારા શું અહો ભાગ્ય હોઈ શકે એના માટે તો હું ઘર છોડીને ત્યાગાશ્રમ લઈ અને અનંત તીર્થોમાં ફરતો અહીંયા આવ્યો છું ને મારી આશા તો હાવ નિષ્ફળ થઈ ગયો એવું મને લાગ્યું હતું પણ આ 21 વર્ષના સહજાનંદ સ્વામી શું વાત કરે છે આજે એના અંતરધ્યાન થયાના 14 દિવસ વીતી થઈ ગયા છે અને મને દર્શન કરાવવાની વાત કરે છે અને જો મને રામાનંદ સ્વામીના દર્શન થઈ જાય તો મારી યાત્રા પૂર્ણ થઈ જાય મહારાજ કે કામ કરો બેસો અહીંયા પલાઠી વાળી નાખો બંધ કરો અને અમે જે કામ નામ આપીએ મંત્રનો જાપ કરો અને મહારાજ કે રટો સ્વામિનારાયણ નામ અને આપણે બધાએ 2 મિનિટ નામ મહારાજનું લઈએ સ્વામિનારાયણ 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 અરે તાળી પાડી મહારાજને યાદ કરી સ્વામિનારાયણ મંત્ર આપે છે ને આપણે ધૂન ગાઈએ છીએ હરણીની અંદર આજથી 218 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે સૌ પહેલી વાર પોતે પોતાના મુખે એ રામાનંદ સ્વામીના 14મી સભામાં મહારાજે એ શીતળદાસને સ્વામિનારાયણ મહામંત્ર સૌથી પહેલાં મહારાજના મુખે ઉદ્ઘોષિત થયો અને એ સાંભળીને શીતળદાસ પણ સ્વામિનારાયણ 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 મહામંત્રનો જપ કરવા લાગ્યા અને જોત જોતામાં મહારાજની ઈચ્છાથી શીતળદાસને સમાધિ થઈ અને સમાધિની અંદર એ શીતળદાસ સીધા પહોંચ્યા અક્ષરધામની વિશે અને અક્ષરધામમાં શું જોયું તો એનું વર્ણન અહીંયા લખે છે અને અચિંત્યાનંદ વર્ણી અભેસી રાજાને સંભળાવે છે કોટી કોટી શશિ સૂર્ય સમ અતિ શીતળ સુખદ અનંત એવા તેજોમય ધામમાં દીઠા પુરુષોત્તમ ભગવંત તે છબી જોઈ જે છબી જોઈ ફણેણીમાં દીઠા એ જ પ્રત્યક્ષ પ્રમાણ અનંત મુક્ત અનંત અક્ષર મુક્ત મળી સજે સેવા પરમ સુજાણ ઉભા સ્તુતિ કરે આગળે મત્સ્યાદિ 24 અવતાર ઉભા સ્વામી રામાનંદ પણ કરે એહના ગુણ ઉચ્ચાર
શીતળદાસ સમાધિમાં ગયા છે, અક્ષરધામમાં પહોંચ્યા છે. અને અક્ષરધામમાં એણે શું જોયું? કોટી કોટી સૂર્ય અને ચંદ્ર જ્યારે એક સાથે પ્રકાશિત થાય અને એનો કેવો પ્રકાશ હોય, એવો દિવ્ય શીતળ સુખને આપનારો મંદ મંદ આહલાદક. એ એક સૂર્યની ગરમી જો સમરમાં આપણે આમ સહન ના થાય તો પછી અનંત કોટી સૂર્ય ઉદય થાય તો શું થાય? એક સૂર્યની હામું પણ ન જઈ શકાય તો કરોડો સૂર્ય ઉદય થાય તો શું થાય? પણ મહારાજના અક્ષરધામમાં તેજ તો એટલું બધું છે, પણ એ કેવું છે? શીતળ અને સુખને આપનારું. એ દિવ્ય તેજને મધ્યે પ્રગટ પુરુષોત્તમ નારાયણ, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, જેણે એણે ફરણીમાં મહારાજના દર્શન કર્યા સહજાનંદ સ્વામીના, એ જ મહારાજને દિવ્ય તેજને મધ્ય સિંહાસનમાં મહારાજ બિરાજમાન છે. અનંત અક્ષર મુક્તો જે ભગવાનની સેવા સ્તુતિ વંદના કરે છે એ બધાયના એણે દર્શન કર્યા. એટલું નહીં, મત્સ્ય કચ્છ વરાહ વામન ઋષિ રામ કૃષ્ણ આદિ જે 24 અવતાર, એ 24 અવતાર પણ એણે ત્યાં દર્શન કર્યા. પણ કેવા દર્શન કર્યા? તો એ બધાએ ભગવાનની બે હાથ જોડીને સ્તુતિ કરતા હોય, પ્રાર્થના કરતા હોય, વંદના કરતા હોય, આવા દિવ્ય અલૌકિક દર્શન કર્યા. એટલું નહીં, ઉભા સ્વામી રામાનંદ પણ કરે એહના ગુણ ઉચ્ચાર. રામાનંદ સ્વામી સ્વયં એ પણ બે હાથ જોડીને મહારાજના દિવ્ય ગુણોનું ગાન કરતા હોય, આવા શીતળદાસે દર્શન કર્યા. અને જ્યારે શીતળદાસ આવી રીતે દર્શન કરે છે ત્યારે શીતળદાસે શ્રીજીની કરી પૂજા ધરીને પ્રેમ, સૌથી પહેલાં તો શીતળદાસે મહારાજને વંદન કર્યું, બે હાથ જોડીને ચરણમાં સાષ્ટાંગ વંદના કરી, ભગવાનની ભાવથી પૂજા કરી. ત્યાં પૂજાની સામગ્રી મુક્તો પાસે તો હતી જ, એક પૂજાની ડીશ એમને આપી, એમણે મહારાજની સ્તુતિ પ્રાર્થના કરીને પૂજા કરી. પણ પછી શું થયું? અનંત મુક્તને પૂજવા કરી ઈચ્છા પૂજે પણ કેમ? એનેથી ઓહો, આ મહારાજને ભગવાનને સેવી રહેલા આ દિવ્ય અક્ષરધામના અનંત મુક્તો, એની કોઈ નજર પહોંચે ત્યાં કોઈ જગ્યાએ આમ દૂર દૂર સુધી મુક્તો મુક્તો ને મુક્તો. પણ એ જો મુક્તો એ મહારાજની બાજુમાં આવીને ઊભા રહે તો કોણ મહારાજને કોણ મુક્ત એ જ ના ખબર પડે. એવા એના દિવ્ય રૂપ, મહારાજનું જેવું રૂપ, એવા એમની અવસ્થા, મહારાજની જેવા જેટલી ઉંમર એટલી જ એમની ઉંમર, મહારાજના જેવા વસ્ત્રો મુગટ ઘરેણા, એવા જ એમના મુગટ વસ્ત્ર ઘરેણા. જ્યારે આવું જોયું ત્યારે એને આશ્ચર્ય થયું, કહો આ અક્ષરધામની અંદર આટલા અનંત મુક્તો જે ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરે છે, આ બધા મુક્તો પણ ધન્યભાગ્યશાળી છે જેને આ મહારાજના ધામમાં, મહારાજની સામીપ્યમાં મહારાજ સરખું રૂપ ગુણ ઐશ્વર્ય પ્રતાપ સામર્થ્યને ભોગવતા થકા ભગવાનના દિવ્ય સુખને માણી રહ્યા છે. માટે મુક્તોની પણ મારે પૂજા કરવી છે. પણ કેવી રીતે થઈ શકે? આટલા મુક્તોની તો ગણતરી પણ થઈ નહીં, એટલા મુક્તો છે, બધાની હું પૂજા કેમ કરું? ત્યારે મહારાજે કીધું, મહારાજ જાણી ગયાનો ભાવ, મહારાજે કીધું કે શું ઈચ્છા કરો છો? ત્યારે કહે છે કે મહારાજ આ તમારી પૂજા તો કરી, પણ આ મુક્તોની પૂજા કરવાની પણ મારા અંતરમાં ઈચ્છા છે. ત્યારે મહારાજ કે રામાનંદ સ્વામી, એવો અંતરમાં તમે સંકલ્પ કરો કે જો એ રામાનંદ સ્વામીના તમે ભગવાનના દર્શન કરવા માટે અહીં આવ્યા છો અને અહીંયા તમને ભગવાનના દર્શન થયા રામાનંદ સ્વામીના, તો અંતરમાં એવો સંકલ્પ કરો કે જો રામાનંદ સ્વામી પૂર્વબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હોય તો એના પ્રતાપથી મારા અનંત રૂપ થાય અને બધા મુક્તોની એક સાથે હું પૂજા કરું. આ રામાનંદ સ્વામી તે હોય પુરુષોત્તમ ભગવંત, તો તે હનાજ પ્રતાપથી મારા દેખાય રૂપ અનંત. શીતળ દાસે ધાર્યું પણ સિદ્ધ ન થયું લગાર, ત્યારે વળી શ્રીજી કહે જુઓ 24 આયવતાર. તે પ્રત્યેક વિશે તમે ચિત્તે કરો એમ વિચાર, તે પુરુષોત્તમ હોય તો મારા થાય સ્વરૂપ અપાર. સૌથી પહેલા જ્યારે રામાનંદ સ્વામી વિશે પરબ્રહ્મ પુરુષોત્તમ પણાનો ભાવ કરીને સંકલ્પ કર્યો કે જો રામાનંદ સ્વામી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હોય તો જેટલા મુક્તો છે એટલા મારા રૂપ થાય, પણ એવું ન થવાનું, ત્યારે મહારાજ કે હવે એક કામ કરો, આ 24 અવતારો અહીંયા પ્રગટ છે એમાંથી એક એકને વિશે સંકલ્પ કરો કે જો આ મત્સ્ય ભગવાન એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હોય તો મારા અનંત રૂપ થાય, આ કચ્છ ભગવાન
પરબ્રહ્મ પુરુષોત્તમ હોય તો અનંત રૂપ થાય, રામ ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ હોય તો મારા અનંત રૂપ થાય, ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ જો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હોય તો મારા અનંત રૂપ થાય, એમ રીતે એક એક કરીને ચોવીસે ચોવીસ અવતાર વિશે સંકલ્પ કર્યો, પણ તોય એકમાંથી બીજા રૂપે પણ થવાયું નહીં. ત્યારે એમ ફરી મૂંઝાણક, હવે મારે શું કરવું? ત્યારે મહારાજ કહે છે, શીતળ દાસે ધાર્યું. મહારાજ કે હવે એમ કામ કરો, હવે જો અમે પ્રગટ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન હોઈએ તો આ જેટલા મુક્તો છે એટલા તમારા રૂપ થાય એવો સંકલ્પ કરો. ત્યારે શીતળ દાસે ધાર્યું, સ્વામી આ છે સહજાનંદ, તે પુરુષોત્તમ હોય તો મારા થાય સ્વરૂપ ના વૃંદ. તે સમય શીતળ દાસના ત્યાં તો રૂપ થયા અગણિત, અનંત મુક્ત ની ક્ષણ માં પૂજા કરી ધરી પ્રીત. જેવો મહારાજને વિશે સંકલ્પ કર્યો કે આ સહજાનંદ સ્વામી જો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હોય તો મારા અનંત રૂપ થાય, અને જેવો સંકલ્પ પૂર્ણ થાય એ પહેલાં તો અનંત રૂપો, જેટલા મુક્તો એટલા શીતળદાસ. હવે અક્ષરધામની અંદર તો મહારાજને મુક્તો પણ એક સાથે જેટલા હતા એનાથી ડબલ થઈ ગયા. જેટલા મુક્તો અને જેટલા મુક્તો એટલા રૂપે શીતળદાસ, સીધી ડબલ સંખ્યા થઈ ગઈ. અને જ્યાં જ્યાં એક એક મુક્ત અને એક એક શીતળદાસ, એક એક મુક્ત અને એક એક શીતળદાસ, દરેકની પાસે આમ પાછી પૂજાની સામગ્રી હાથમાં આવી ગઈ, અને દરેક મુક્તોની શીતળદાસે અક્ષરધામના દરેક મુક્તોની પૂજા કરવાનો લાભ એ વખતે શીતળદાસને મહારાજની કૃપાથી મળી ગયો કે અક્ષરધામના તમામે તમામ મુક્તોની એક સાથે પૂજા, અને પાછી પૂજાની સામગ્રી તૈયાર, મુક્તોને કુમકુમથી અક્ષતથી ચાંદલા કર્યા, ચંદનની અર્ચાઓ કરી, ગળામાં પુષ્પની માળાઓ પહેરાવી, અને અક્ષરધામના તમામ મુક્તોની પૂજાનો એણે લાભ લીધો. એના અંતરમાં અહો અહો થઈ ગયું, ઓહો હું ધન્ય થયો કે આ મુક્તોની પૂજાનો મને લાભ મળ્યો. પછી મુક્તોની તો પૂજા કરી, પણ પછી થયું કે હવે મારે રામાનંદ સ્વામીની પણ પૂજા કરવી છે. એની પૂજા માટે તો હું અહીંયા દર્શન માટે તો આવ્યો હતો. રામાનંદજીની પૂજા કરી વિનતી ભલો ભાવ ધરી, રામાનંદજીની પૂજા કરી વિનતી ભલો ભાવ ધરી, રામાનંદજીની પૂજા કરી વિનતી ભલો ભાવ ધરી, રામાનંદજીની પૂજા કરી વિનતી ભલો ભાવ કરી. ઓ તમે ભગવાન છો મહારાજ, તમે ભગવાન છો મહારાજ, હું તો આવ્યો તો તમારે કાજ, હું તો આવ્યો જો તમારે કાજ. સુણી બોલ્યા રામાનંદ સ્વામી, ભગવાન તો અક્ષરધામી, સુણી બોલ્યા રામાનંદ સ્વામી, ભગવાન તો અક્ષરધામી. ઓ તમે જોયા ફણે વિશ્વ વિહારી. હું તો છું એના દાસનો દાસ,
पास सजु सेवा करी प्रभु पास सर्व अवतार नाय अवतारी सर्वोपरि छे विश्व विहारी सर्व अवतार नाय अवतारी सर्वोपरि छे विश्व विहारी सर्व अवतार सर्वे अवतार नाय अवतारी सर्वोपरि छे विश्व विहारी सर्वोपरि छे विश्व विहारी सर्वोपरि छे विश्व विहारी रामानंद स्वामी ने जारे पूजा करी ने त्यारे शीतलदास स्वामी ની પૂજા કરતા કરતા બે હાથ જોડીને વંદના કરતા કરતા બે હાથ જોડીને ભાવ કરીને વંદના કરીને કહે છે કે સ્વામી આગળ આટલો અનુભવ થયો મહારાજના દર્શન કર્યા મહારાજના નામના મંત્રથી અક્ષરધામમાં પહોંચ્યા મહારાજના મુક્તોના દર્શન કર્યા અનંત રૂપે મુક્તોની પૂજા કરવી હતી પણ ન થઈ શક્યું મહારાજે કીધું કે આ 24 અવતારો રૂપે સંકલ્પ કરો કે જો સર્વાવતારી હોય તો અનંત રૂપ થાય ન થવાનું રામાનંદ સ્વામી જો સર્વાવતારી હોય તો અનંત રૂપ થાય તો પણ ન થવાનું આટલો તો એને પ્રત્યક્ષ અનુભવ હતો પણ પછી પાછા રામાનંદ સ્વામીની પૂજા કરવા ગયા ત્યારે કીધું શું તમે ભગવાન છો મહારાજ હું તો આવ્યો તું તમારે કાજ જીવની અંદર ભગવાનનું સર્વોપરિપણું દ્રઢ થવું ને એ તો બહુ અઘરી બાબત છે જીવની અંદર બધી વસ્તુની હા પડે ગુણાતીતાનંદ સ્વામી કે આ જીવ બધું કરી શકે પણ પરબ્રહ્મને પરબ્રહ્મ કહેવા ત્યાં જીવ અટકે છે મોટા મોટા અટકે છે ત્યારે હું ને તમે આમ ઉત્સાહથી ને ઉમંગથી ખુલ્લા હૃદયે બોલી શકીએ છીએ એનું કારણ મને ને તમને ભગવાન સ્વામિનારાયણને અખંડ ધારી રહેલા પૂજપાદ ગુરુજી સર્વોપરી નિષ્ઠાવાળા મને ને તમને મળ્યા છે ને એટલે આપણે બોલી શકીએ છીએ બાકી ભગવાનને પરબ્રહ્મ કહેવા પુરુષોત્તમ નારાયણ કહેવા ત્યાં ભલ ભલા મોટા મોટા સ્થાન પર બેઠેલા પણ નથી બોલી શકતા પણ જેને જેવા મળ્યા હોય ને એની અંદર એવા સદગુણ આવે આજે કદાચ આપણી અંદર ભલે સર્વોપરી નિષ્ઠા જીવમાં દ્રઢ નહીં થઈ હોય પણ આજે આપણે ખુલ્લા હૃદયે એકવાર સમજી શકીએ છીએ ને બોલી શકીએ છીએ કે મને મળેલા મહારાજ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સર્વાવતારના અવતારી છે પણ એવા જો સત્પુરુષ મને ને તમને મળ્યા છે તો નહીતર ગમે એટલા શાસ્ત્રને આપણે જાણતા હોઈએ ગમે એટલા વિદ્વાન હોઈએ અને ગમે એટલી આપણી અંદર આવડત હોય પણ જો આપણને એવા સદગુરુ ના મળ્યા હોય તો મને ને તમને પણ આ વાતમાં ક્યારે હા પડે નહીં ગમે એટલે આખા ચાર વેદને ઉપનિષદને ગીતા રામાયણ મહાભારતને જાણતા હોય ને તોય આ વસ્તુની જીવમાં હા પડવી અઘરી છે શીતળદાસ રામાનંદ સ્વામી પાસે આવીને કહે છે કે તમે તો સાક્ષાત ભગવાન છો હું તો તમારે માટે અહીંયા આવ્યો હતો ત્યારે રામાનંદ સ્વામી કે હજી આ ભગતને હજી આમને ગમ પડતી નથી ત્યારે રામાનંદ સ્વામી કે સાંભળો સાંભળો ભગવાન તો આ અક્ષરધામના અધિપતિ આ જે સિંહાસન ઉપર બેઠેલા તમને દર્શન આપે છે એ છે એટલું નહીં તમે જોયા ફરણીમાં જે જુઓ આ દિવસે પ્રત્યક્ષ એ તમે જેના ફરણીમાં દર્શન કરીને આવ્યા એ તો આ છે જ્યાં એ રૂપે તમને જે નીચે દર્શન થયા એ જ રૂપે અહીંયા દર્શન આપે છે તો હજી તમે કેમ અટવાઓ છો તો હજી કેમ મૂંઝાવ છો તો હજી કેમ ભરમાઈને મારી પાસે આવો છો આ જે નીલકંઠ વર્ણી આ જે સહજાનંદ સ્વામી તમે જેના ફરણીમાં દર્શન કર્યા ને એ જ સર્વાવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે સર્વે અવતારના અવતારી છે સર્વે અવતાર એમાં લીન થાય છે એ કોઈમાં લીન થતા નથી અને તમે મને ભગવાન કહો છો પણ હું તો છું એના દાસનો દાસ હું તો એના દાસનો પણ દાસ છું સજુ સેવા રહી પ્રભુ પાસ એની પાસે રહીને બે હાથ જોડીને કિંકર ભાવે એ મને જે સેવા આપે ને એ સેવા હું કરું છું એની આજ્ઞાથી જ આ પૃથ્વી ઉપર પધારીને એની આગળનું જે મારે કાર્ય કરવાનું તે કરીને પાછો હું અહીંયા આવ્યો છું હવે મને જે આજ્ઞા કરે એ જ મારે કરવાનું છે હું એની આગળ કાંઈ નથી એના દાસનો પણ હું દાસ છું રામાનંદ સ્વામી અક્ષરધામમાં છે તો એના અંતરમાં કેટલી દાસત્વ ભાવના છે મહારાજની આગળ ઊભા છે અક્ષરધામના મુક્ત છે મહારાજ જેને ગુરુ માનતા હતા તો એ રામાનંદ સ્વામી એવું સમજે છે કે હું તો આ ભગવાનના દાસનો પણ દાસ છું હમણાં જ બે દિવસ પહેલા હરિચિત્રામૃત સાગર ગ્રંથમાં પણ કથા આવી ને કે નિત્ય મહારાજ કે ભગવાનના ભક્તના દાસ થવાનો અભ્યાસ કરવો નિત્ય અભ્યાસ કરવો
મહારાજ અંત્યના 26માં કીધું, પોતે બ્રહ્મરૂપ થયો હોય, ભગવાનને વિશે અનન્ય ભક્તિ નિષ્ઠા હોય, ધર્મની અંદર નિષ્ઠા હોય, તો પણ કોઈ કાલ આવેલો હોય ને એને ભગવાનનો નિશ્ચય છે તો એને પોતા કરતાં અધિક જાણવું, પોતા કરતાં મહાન જાણવું, પણ એ મારે ને તમારે જીવમાં દ્રઢ કરવાનું છે. રામાનંદ સ્વામી કે બધા અવતારો એમાં સમાય પણ એ કોઈમાં લીન ન થાય, એવી વાત કહી જે વાર થયા લીન બધા અવતાર. એટલી જ્યાં વાત કરે છે રામાનંદ સ્વામી ત્યાં તો જે 24 અવતાર હતા એ બધા ભગવાનમાં લીન થતા પાછા દર્શન થયા. ઓહો, આવું અદ્ભુત આશ્ચર્ય જોઈને શીતળદાસના અંતરમાં પણ અહોભાવ થયો કે ઓહો, હું જે સમજતો હતો, હું અહીંયા આવીને જે રામાનંદ સ્વામી કરતો હતો, પણ આજે અત્યારે મને જેના દર્શન થયા ફરણીમાં, એ જ સ્વયં સર્વાવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હતા. એની કૃપાથી, એણે આપેલા મંત્રથી તો હું અક્ષરધામમાં આ દિવ્ય સુખનો અનુભવ કરું છું. ઘણીવાર મળી ગયું હોય તો આપણને જો ઓળખાણ ન હોય તો કેટલું મોટું ભૂલ થઈ જાય. પ્રાપ્તિ એનું જ નામ કે મળ્યા પછી એને ઓળખીને એને અનુભવવા, એનો લાભ લેવો. ખાલી દૈહિક રીતે મળી જવું એનાથી કંઈ સુખ આવી જતું નથી. ઘણીવાર આપણને પણ એવું હોય, જો આપણે આપણા જીવનમાં વિચારીએ, મને પણ આ ગુરુજી કે આ અક્ષરધામનું મધ્ય છે, અહીંયા મહારાજ છે, આ મુક્તો છે, આ ભક્તો સંતો ભક્તોની મધ્ય મને તમને બેસવા મળ્યું છે, આ જ અક્ષરધામ છે મહારાજ, કે જ્યાં ભગવાનનું સ્વરૂપ છે, જ્યાં ભગવાનની મૂર્તિ છે, જે અક્ષરધામનું મધ્ય છે. અંત્યના બીજામાં મહારાજ કે દેહ મૂકીને જેને પામમાં છે તો છતાં દેહે મળ્યા છે. જો આપણા જીવમાં હા પડી જાય તો આપણે અક્ષરધામમાં છીએ, પણ આપણને એવી હાર નથી તો આપણને લાગે આ તો બધા આપણા જેવા જ છે, આ તો બધા આમ ખાય છે ને પીવે છે ને ઊંઘે છે ને, કોઈ આંખે આમ છે ને કોઈને પગે આમ છે ને, આ બધા તો એમ માનીને આપણે દેહભાવમાં જ્યાં સુધી રહીશું ત્યાં સુધી આપણને પણ એ સુખ નહીં અનુભવાય. પણ આપણને મળેલા મહારાજ, આપણને મળેલા મોટા સત્પુરુષ ભક્તો, એની મધ્ય બેઠા છીએ, આ બધાને મુક્ત દ્રષ્ટિથી જોઈશું. આપણને મળેલી પ્રાપ્તિ, આ પ્રત્યક્ષ ભગવાન મને મળ્યા જ છે આવા ભાવથી જો જોઈશું તો આપણને પણ એવું સુખ આવશે. સ્વામી કે જેવી રીતે સરિતાઓ સાગરમાં મળે એમ તમામ અવતારો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાનમાં મળે છે, પણ એ ભગવાન કોઈમાં લીન થતા નથી. અને એટલું વાત કરતા સુધીમાં તો બધા અવતારો ભગવાનમાં લીન થતા જ્યારે શીતળદાસે જોયા, એવું આશ્ચર્ય નજરે નિહાળી, જાણ્યા પ્રત્યક્ષ શ્રીવન માળી. એવું આશ્ચર્ય નજરે નિહાળી, જાણ્યા પ્રત્યક્ષ શ્રીવન માળી. એવું આશ્ચર્ય નજરે નિહાળી, જાણ્યા પ્રત્યક્ષ શ્રીવન માળી. નજરે નિહાળી, જાણ્યા પ્રત્યક્ષ શ્રીવન માળી. ઓ ભક્તિ પુત્ર જાણ્યા ભગવાન, ભક્તિ પુત્ર જાણ્યા ભગવાન. બીજો નહીં કોઈ તે સમાન, બીજો નહીં કોઈ તે સમાન. એવું આશ્ચર્ય નજરે નજરે નિહાળી, જાણ્યા પ્રત્યક્ષ શ્રીવન માળી. જાણ્યા પ્રત્યક્ષ શ્રીવન માળી, જાણ્યા પ્રત્યક્ષ શ્રીવન માળી. આવું જ્યારે આશ્ચર્ય જોયું, જ્યાં રામાનંદ સ્વામી આટલી વાત કરે છે ત્યાં તો 24 અવતાર ભગવાનના સ્વરૂપમાં લીન થતા જોયા, ત્યારે એને હા પડી ગઈ કે નક્કી ચોક્કસ સર્વાવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આ સહજાનંદ સ્વામી છે, એનાથી પર કોઈ છે નહીં, સર્વે કોઈના અધિપતિ એ છે, સર્વે કોઈના નિયામક એ છે, એના નિયામક કોઈ નથી, એના ઉપરી કોઈ નથી, એવી એના અંતરમાં જીવમાં દ્રઢતા થઈ ગઈ ને હા પડી ગઈ. અને ભગવાનને સર્વાવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જાણીને ભગવાનના ચરણોમાં વંદન કર્યા. અને આટલું વાત જ્યાં બને છે ને ત્યાં બાજુ શીતળદાસની સમાધિ પૂર્ણ થાય છે અને સમાધિમાંથી બહાર આવે છે. આવા તો અનેક પ્રસંગો મહારાજ વખતે બન્યા છે. પર્વતભાઈને જ્યારે ખાલી એટલો સંકલ્પ થયો કે ઋષિ અવતાર કેવો હશે, ત્યાં તો મહારાજ સામે દર્શન આપે. પર્વતભાઈ તો આમ હળ ચલાવે છે ખેતરની અંદર, અને ખાલી એટલો ઘાટ થયો કે ઓહો, ભગવાનને
નૃસિંહ અવતાર લીધો હશે, અડધો માણસનું શરીર ને અડધું સિંહનું શરીર, કેવું હશે ભગવાનનું સ્વરૂપ? આમ ખાલી આટલો ઘાટ સંકલ્પ થાય ત્યાં તો મહારાજ પ્રગટ થાય નજર સામે, અને જોત જોતામાંથી એમાંથી 24 અવતારો પ્રગટ થાય, અને બંને બાજુ ઓહો પર્વતભાઈ કે મેં તો ખાલી એક નૃસિંહ અવતાર જોવાનો સંકલ્પ કર્યો અને મહારાજે તો મને 24 અવતારના દર્શન કરાવ્યા. જોત જોતામાં એ 24 અવતાર પાછા મહારાજમાં લીન થતા જોયા ત્યારે એને થયું કે ઓહો ભગવાન સ્વામિનારાયણ, તો પર્વતભાઈને તો મહારાજની નિષ્ઠા ઉપાસના તો હતી જ, પણ આ તો ખાલી સંકલ્પ થયો, ત્યાં તો ભગવાને 24 અવતારના દર્શન કરાવીને પોતામાં લીન કરાવ્યા. હું તમે ભાગ્યશાળી છીએ કે મનુષ્ય દેહ મળ્યા પછી એવા મહારાજ મને તમને મળ્યા છે, એની ઓળખાણ કરાવે એવા સત્પુરુષ મળ્યા છે. હવે એ જે મળ્યા છે એનું જેવું સુખ છે, એનું જેવું ભજન કરીને એનો જેવો આનંદ લેવાનો છે એ આપણે સાધન કરવાના છે. વિશેષને વિશેષ એ મહારાજનું ભજન કરવાનું છે, હાલતા ચાલતા મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખવાની છે, ભગવાનને સંભાળવાના છે, મહારાજનું નામ રટણ કરવાનું છે, મહારાજને પ્રેમથી સંભાળવાનું છે, મહારાજની સાથે વાતો કરવાની છે, મહારાજની સાથે આપણે એકલા નથી, મહારાજ મારી જોડે છે, આપણે જમવા બેસીએ, ઉઠીએ, ચાલીએ, મહારાજને પોઢાડીએ, ચાલો મહારાજ પોઢવા, મહારાજને પોઢાડીએ છીએ, એમ કરતાં કરતાં મહારાજની મય જેટલા થશું એટલું મહારાજનું સુખ મને તમને વધારે આવશે. જેવા શીતળદાસ સમાધિમાંથી જાગ્યા છે, તરત જે રામાનંદ સ્વામીના બધા શિષ્યો હતા એ બધાને એણે વાત કરી, આમ આટલી વાર સુધી સમાધિમાંથી આમ જાગ્યા એટલે બધાએ કીધું કે ક્યાં ગયા હતા, શું થયું હતું? ત્યારે શીતળદાસે જે પોતે જે સમાધિમાં જે અનુભવ કર્યા એ બધી વાત સભામાં કરી. હવે સભામાં જે બધા હતા એ તો સદગુરુ રામાનંદ સ્વામીના અનન્ય સેવક ઉપાસકો હતા, રામાનંદ સ્વામીને ભગવાન જાણીને પૂજનારા હતા, પણ મહારાજ તો જ એમની સ્થાને ગાદીએ બેઠા હતા, એટલે મહારાજને એક સારા મોટા એકાંતિક સત્પુરુષ જાણતા હતા, પણ ભગવાન છે એવી તો જીવમાં તરત હા ના પડે. શીતળદાસે આટલી વાત કરી તોય રામાનંદ તણા શિષ્ય તોય વાત માની શક્યા નહીં કોઈ, કોઈના અંતરમાં હા પડી નહીં, કાં તો હવે વાત કરે પણ આવું કંઈ હોય, રામાનંદ સ્વામી તેમની પૂજા કરે, રામાનંદ સ્વામી તેમના સેવક હોય, એ એમના દાસના દાસ હોય, બધાના અંતરમાં હા પડી નહીં. રામાનંદ જ છે ભગવાન એવો નિશ્ચળ નિશ્ચયવાન કેમ માને તે બીજો, તે તો બીજી વાત, બોલ્યા હાથ જોડી સાક્ષાત. જે રામાનંદ સ્વામીને જ ભગવાન માનનારા એ બીજી વાતને કેમ સ્વીકારી શકે, એના અંતરમાં એ વાતની હા પડી નહીં અને બે હાથ જોડીને બોલ્યા. શું બોલ્યા? અહીંયા લખે છે, અમને પણ ધામ દેખાડો, મન સંશય સર્વ મટાડો, અમને પણ ધામ દેખાડો, મન સંશય સર્વ મટાડો, અમને પણ ધામ દેખાડો, મન સંશય સર્વ મટાડો, અમને પણ ધામ દેખાડો, મન સંશય સર્વે મટાડો. સુણી બોલિયા સુંદર શ્યામ, સુણી બોલિયા સુંદર શ્યામ, રટો સ્વામી નારાયણ નામ, રટો સ્વામી નારાયણ નામ, રટો સ્વામી નારાયણ નામ, રટો સ્વામી નારાયણ નામ. સભા સર્વ લાગે ધોન્ય કરવા, મન સંશય સૌ પર હરવા, સભા સર્વે લાગે ધોન્ય કરવા, મન સંશય સૌ પર હરવા. સમાધિ સર્વ ભક્ત ને થાય, સમાધિ સર્વ ભક્ત ને થાય, જોયો અક્ષર ધામ તે જાય, જોયો અક્ષર ધામ તે જાય. સભા સર્વ લાગે ધૂન્ય કરવા, મન સંશય સૌ પર હરવા, સભા સર્વે લાગે ધૂન્ય કરવા, મન સંશય સૌ પર હરવા. જ્યારે આખી મોટી લાખોની મેદની સદગુરુ રામાનંદ સ્વામીના આશ્રિત ત્યાગી ગ્રહી શીતળદાસના મુખે જ્યારે આ બધી વાત સાંભળી ત્યારે એના અંતરમાં હા ન પડી, ત્યારે બધાએ કીધું કે અમને પણ સમાધિ કરાવો ને અમને દર્શન કરાવો તો અમારા અંતરમાં એ વાત મનાય, નહીંતર અમને મનાય નહીં.
મહારાજ કે કઈ વાંધો નહીં, તમે બધા પણ બેસી જાઓ ચાલો, અને તમે પણ બધાએ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવા લાગો, અને તમને પણ મહારાજ કે અમે અક્ષરધામમાં પહોંચાડી અને એ દિવ્ય દર્શન કરાવીએ. હવે આપણે એવી વિચાર્યું કે આપણે તે સમાધિમાં જવું છે તો આપણે બે મિનિટ ધૂન કરવી પડશે, પણ ટાઈમ થઈ ગયો છે એટલે અત્યારે પછી ટાઈમ ઓવર થઈ જશે. પણ સભામાં ત્યારે બધાએ ધૂન કરી. વાલા ભક્તો, આપણને એવું નથી, ઘણીવાર આપણને એમ થાય કે આપણને ભગવાને ત્યારે સમાધિઓ કરાવી દીધી, પણ હવે આપણે તો સમાધિમાંથી રહી ગયા, આપણને પણ જો એ વખતે હોત તો આપણે અક્ષરધામમાં મુક્તોના સુખમાં પહોંચી જાત ને ત્યાં પણ આપણને પણ આનંદ આવે. પણ વાલા ભક્તો, મહારાજ વરતાલના પહેલા વચનાવૃતમાં મહારાજ કે નિર્વિકલ્પ સમાધિ શું, તો મહારાજ કે આપણને જે મળેલું પ્રત્યક્ષ સ્વરૂપ એને વિશે મહારાજ કે દ્રઢ નિશ્ચય કે આ મને મળ્યા તે નિશ્ચય ભગવાન છે, એમાં કોઈ પણ પ્રકારનો કુતર્ક જો ના હોય, સંકલ્પ વિકલ્પ ના હોય, જેમ મહારાજ કે એકવાર આંબાનું ઝાડ જોયું તે જોયું, પછી કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે, પણ કોઈ દિવસ એમ ના થાય કે આંબાઓની જગ્યાએ ખીજડો હશે, પણ આંબો જોઈએ એટલે આંબો જ થાય, એમાં બીજો ભાવ થાય જ નહીં, એમ આપણને મહારાજ મળ્યા છે. એ પ્રત્યક્ષ મહારાજ મને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પીડા મહારાજ સ્વરૂપે મળ્યા છે, તે મળ્યા છે, મારી ભક્તિને, મારી પ્રાર્થનાને, મારી ભાવનાને એ સ્વીકારે છે. અને આજે એ મહારાજ મોટા સત્પુરુષો દ્વારા પણ મને ઉપદેશ આપે છે. આવી જો અંતરમાં હા પડી હોય તો મહારાજ કે એને પણ નિર્વિકલ્પ સમાધિ જ છે, પણ મહારાજ કે કદાચ એને સમાધિ થતી હોય, અને પણ જો એને સંકલ્પ રહેતા હોય કે હજી મારે આ જોવું છે, અને હજી મને ગોલોકના દર્શન નથી થયા, મને આ દર્શન નથી થયા, તો મહારાજ કે એને સમાધિ થતી હોય ને તો એ સવિકલ્પ છે. અને જેને કદાચ સમાધિ નથી થતી પણ જેને ભગવાનના સ્વરૂપના હોય નિશ્ચય છે, તો મહારાજ કે નિર્વિકલ્પ સમાધિ છે. એટલે મહારાજના સ્વરૂપને વિશે આપણને ક્યારેય કુતર્ક ન થાય, એ જ મહારાજ કે નિર્વિકલ્પ સમાધિ છે. જેવું ફરણની સભામાં એ લાખો નરનારી ત્યાગી ગ્રહી ભક્તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યા, અને જોત જોતામાં બધાએ સમાધિમાં પહોંચ્યા, અને બધાએ પણ જે સુખ શીતળદાસે અક્ષરધામમાં લીધું એ જ સુખ બધાએ 14માની સભામાં આવેલા રામાનંદ સ્વામીના તમામ શિષ્યો એ પણ અક્ષરધામમાં એ દિવ્ય તેજને મધ્ય મહારાજના દર્શન કર્યા, આનંદ મુક્તોના દર્શન કર્યા, સદગુરુ રામાનંદ સ્વામી પણ મહારાજની સ્તુતિ કરતા એવા દર્શન થયા, અને બધાએ અવતારો ભગવાનની સ્તુતિ કરતા હોય આવા દિવ્ય દર્શન થયા, સર્વે શ્રી હરિને જ આધીન થયા, સૌ હરિરૂપમાં લીન, આવું અચરજ દેખી અપાર જાણ્યા સર્વેશ ધર્મકુમાર. આખી સભાને એમ થયું નક્કી રામાનંદ સ્વામીના સ્થાને બેઠેલા સહજાનંદ સ્વામી એ જ સર્વાવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, એનાથી પર કોઈ છે નહીં. અને પછી તો બધાએ સમાધિમાંથી બહાર આવ્યા, અને બધાએ પણ મહારાજને સર્વોપરી જાણીને ભગવાનના ચરણોમાં બધાએ વંદના કરી, અને મહારાજે પછી શીતળદાસ જે મહારાજના અક્ષરધામનું સુખ મેળવીને આવેલા એ ત્યાં મહારાજની આગળ બેઠા છે. મહારાજે એમને રામાનંદ સ્વામીની 14માની સભામાં જ એમને સૌથી પહેલાં મહારાજે સ્વામિનારાયણ મંત્ર દ્વારા અક્ષરધામના દિવ્ય સુખના અનુભવ કરાવ્યા. અને પછી પછી સાધો તે શીતળ દાસે દીધી દીક્ષા મહાપ્રભુ પાસે, પછી સાધો તે શીતળ દાસે દીધી દીક્ષા મહાપ્રભુ પાસે, પછી સાધો તે શીતળ દાસે દીધી દીક્ષા મહાપ્રભુ પાસે, પછી સાધો તે શીતળ દાસે દીધી દીક્ષા મહાપ્રભુ પાસે. નામ વ્યાપક આનંદ વરિષ્ઠ, નામ વ્યાપક આનંદ વરિષ્ઠ, દયા પરમ સમાધિ નિષ્ઠ, દયા પરમ સમાધિ નિષ્ઠ, પછી સાધુ કે શીતળ દાસે લીધી દીક્ષા મહાપ્રભુ પાસે, પછી સાધુ કે શીતળ દાસ લીધી દીક્ષા મહાપ્રભુ પાસે, લીધી દીક્ષા મહાપ્રભુ પાસે, લીધી દીક્ષા મહાપ્રભુ પાસે. પછી મહારાજે શીતળદાસને એ રામાનંદ સ્વામીની 14માની સભાને દિવસે જ મહારાજે સૌથી પહેલાં દીક્ષા પોતાના હાથે જો કોઈને આપી હોય તો શીતળદાસને આપી, અને એમનું નામ વ્યાપકાનંદ સ્વામી એવું નામ પાડ્યું, કારણ કે અક્ષરધામની અંદર અનંત મુક્તો જેટલા મુક્તો હતા એટલા સ્વરૂપે એ વ્યાપક થયા, એટલે મહારાજે એમનું નામ વ્યાપકાનંદ સ્વામી નામ પાડ્યું.
અને એના પરચાની વાતો તો સ્વામી કે અહીંયા અનેક છે, અને એને જાણે છે સંત પ્રત્યેક. એ વ્યાપકાનંદ સ્વામી પછી મહારાજની, કારણ કે એને તો સર્વોપરીપણાની ઉપાસના અનુભવેલી હતી, પ્રત્યક્ષ દર્શન કરેલા હતા, એટલે એ તો મહારાજના એવા અનન્ય સંત થયા, એવા અનન્ય સંત થયા કે એના દ્વારા કંઈક જીવોને ભગવાન સ્વામિનારાયણના માર્ગે એમણે વાળ્યા. મહારાજે પછી એના દ્વારા અનેક અનેક લીલાઓ એ સ્વામીની આપણા શાસ્ત્રોમાં મોજૂદ છે. બોટાદમાં હમીર ખાચરની ઘોડીને જીવતી કરેલી, પેલા વણિકના ગુનામાં આવેલો ને 1 કરોડ રૂપિયાનો દંડ સ્વામીએ ભરેલો, બ્રાહ્મણનો મરી ગયેલા દીકરાને ઊભો કરેલો સ્વામી. આવી રીતે સંપ્રદાયની અનેક મોટી સેવાઓ કરી અને મહારાજનું સર્વોપરીપણું જીવ જીવ સુધી સ્વામીએ પ્રગટાવ્યું. અને પછી મહારાજે ત્યાં સ્વામિનારાયણ મહામંત્રનો જે મહિમા કીધો છે એ અહીંયા વર્ણન છે. આપણે ખાલી એક કડીનું ગાન કરીશું અને પછી કથાને પૂર્ણ કરીશું. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે, છે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરિયાજ ગણાય એક. જો સ્વામિનારાયણ એક વાર રટે બીજા નામ રટ્યા હજાર, જપ્યા થકી જે ફળ થાય તેનું કરી શકે વર્ણન કોણ તેનું. ષડક્ષરો છે ષટશાસ્ત્ર સાર, તે તો ઉતારે ભવ સિંધુ પાર, છયે ઋતુમાં દિવસે નિશાયે સર્વે ક્રિયામાં સમરો સદાય. જે કોઈ જીવાત્મા સ્વામિનારાયણ મહામંત્રનું રટન કરશે એના તમામ પાપ માત્ર બળી જશે. એટલું નહીં, શ્રુતિમાં મહારાજ કે મારા અનેક નામ છે, શ્રુતિ એટલે વેદ, વેદોમાં અનેક નામ છે, પણ આ સર્વોપરી જો કોઈ નામ હોય તો આ સ્વામિનારાયણ નામ છે. સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ મંત્રનો અર્થ એવો થાય સ્વામી એવા નારાયણ, સર્વે કોઈના નિયામક, સર્વ કોઈના સ્વામી, સ્વામીઓના પણ સ્વામી, એના કોઈ સ્વામી નથી, બીજા બધા એની આગળ દાસ છે. એકમાત્ર સ્વામી એવા ભગવાન સ્વામિનારાયણ છે. સ્વામી એવા નારાયણ, સૌના નિયામક એવા ભગવાન સ્વામિનારાયણ, એનું નામ મહારાજે પોતે પોતાના મુખે રામાનંદ સ્વામીની 14મી સભામાં પોતાના મુખે આપ્યું અને આશ્રિત જનોને એનો જપ કરવાનું કીધું. એની પહેલાં બધું જે કોઈ ભજન થતું હતું એ બંધ થયું અને ત્યારથી બધા એ સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરવા લાગ્યા. અને આજે પણ હું ને તમે એ મહામંત્રનો જપ કરીને ભગવાન સ્વામિનારાયણને અંતરમાં ધારીએ છીએ, એનો રાજીપો મેળવીએ છીએ. અને મહારાજનો આજે આવતીકાલે આ મહામંત્રના પ્રાગટ્યના 118 વર્ષ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે આવતીકાલે પણ આપણે પીવડા મહારાજના દિવ્ય સાનિધ્યમાં અહીંયા 5 થી 7 મહારાજના સાનિધ્યમાં સ્વામિનારાયણ મહામંત્રની બધા ભેગા મળીને ધૂન કરીશું. તો બધા ભક્તો આવતીકાલે પણ ખાસ ઉપસ્થિત રહીશું અને ભગવાનના આગળ મહારાજના મહામંત્રની ધૂન કરીને આપણે મહારાજને રીઝવીશું. આ આખ્યાન જે વ્યાપકાનંદનું સ્વામીનું આપણે ગાયન કર્યું, છેલ્લે અહીંયા લખે છે, વ્યાપકાનંદનું આખ્યાન કોઈ કહેશે કે સુનશે કાન, તેના સિદ્ધ મનોરથ થશે, અંતે અક્ષરધામમાં જશે. હરિહરિ જનની કથા પવિત્ર, શ્રવણ કર્યાથી મટે ભ્રમો વિચિત્ર, તન મન પણ શુદ્ધ સદ્ય થાય, શુક સનકાદિ સદેવ તેથી ગાય. આવી રીતે ભગવાનને, ભગવાનના મુક્તોની કથા આપણના આત્માને, આપણા કાનને, આપણા જીવને પરમ પવિત્ર કરનારી છે. જે કોઈ પણ એને ભાવથી ગાન કરે છે, સાંભળે છે, એના તન મન બધું પવિત્ર થાય છે અને ભગવાનમાં એની વૃત્તિ લાગે છે. એવી રીતે આપણે સ્વામિનારાયણ મહામંત્રની આજે કથા અહીંયા મહારાજના ચરણોમાં અર્પણ કરીએ. હું ને તમે હાલતા ચાલતા વિશેષ ભગવાનનું ભજન કરવાનો અભ્યાસ રાખીએ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની.